દાખલા નંબર કયો છે 16 અને અહીંયા જે ધરમ લિમિટેડ ના ચોપડે આમાં અહીં લખી દઈશું ધરમ લિમિટેડ ને મળેલ રકમ ની ગણતરી દર્શાવતું પત્ર ચલો રકમ માં વાંચીએ તો શું કીધું છે તો એવું લખ્યું છે કે જામનગર ની ધરમ મેટલ્સ લિમિટેડ કંપનીએ 10/1 એવા 8 લાખ ઇક્વિટી શેર ₹40 તમે 30 નું એટલે કે કંપની કેટલા રૂપિયા મંગાવશે 40 રૂપિયા જો મથાડામાં તો લખી નાખો અને કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા છે તો કે કંપનીએ 8 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે બહાર પાડેલા શેર આપણે ક્યાં મુકતા હોય છે મૂડીમાં મુકતા હોય છે તો મૂડી શેરમાં બહાર પાડેલા શેર તરીકે બતાવી દો 8 લાખ શેર હવે આગળ રીડ કરીએ છે કે એ જે કંપની 40 રૂપિયા મંગાવે છે કઈ રીતે મંગાવે છે તો અરજી વખતે 13 મંજૂરી વખતે 23 અને આખરી હપ્તા વખતે 4 13 23 અને 4 અહીં બતાવી દો 13 23 અને 4 હવે આ 13 જે છે એમાં બે વસ્તુ સમાયેલી છે મૂડી અને પ્રીમિયમ તો ત્યાં છૂટો પાડીશું 23 જે છે એમાં પણ બે વસ્તુ સમાયેલી છે મૂડી અને પ્રીમિયમ એને છૂટો પાડીશું અને આમાં એવું મૂડી કે પ્રીમિયમ એવું કશું નથી એટલે એને ખાલી મૂડી એમ સમજવાનું એવી રીતે છૂટો પાડીએ હવે આપણે એટલે મૂડી પ્રીમિયમ એવું છૂટો પાડીએ પહેલામાં તમને અહીંયા 10 નું પ્રીમિયમ કીધું છે તો મૂડી કેટલા ની સમજવાની 3 હવે તમે આમાં જુઓ કે આમાં તમને પ્રીમિયમ કેટલા નું કીધું છે 20 નું પ્રીમિયમ કીધું છે તો મૂડી કેટલી સમજવાની તો કે 3 ની સમજવાની આ રીતે તમારે સમજવાનું અને પેલું જે છે એમાં તો પ્રીમિયમ છે જ નહીં એટલે બધી મૂડી સમજવાની આ રીતે તમે છોટો પાડીને બતાવી દો તમારા ચોપડામાં હવે તમે જુઓ કે તમને વાક્ય આગળ એવું લખ્યું છે કે કંપનીને કેટલા શેર માટેની અરજીઓ મળી છે તો વાક્ય આગળ વાંચો એમાં લખ્યું છે કંપનીને 8 લાખ શેર માટે અરજીઓ મળી છે જે બધી મંજૂર કરવામાં આવી છે તો અરજીના શેરમાં કેટલા લખીશું આપણે 8 લાખ શેર અરજીના અને પરત કશું કરવું પડશે નહીં તો પરતમાં મૂકી દીધું 0 અને હવે આપણે જેવી રીતે ગોઠવણી કરીએ છીએ ગોઠવણી કરી દઈએ આ જે અરજીના શેર જે છે એને અહીંયા અરજીમાં આપણે લખતા હોઈએ છીએ 8 લાખ શેર અને આ જે મૂડીના શેર જે છે એને પાછળ લખતા હોઈએ છીએ તો એમાં બી 8 લાખ જ છે એટલે આ મૂડીના શેરને 8 લાખ પાછળ લખીએ આ વાળા અહીં પાછળ લખતા હોઈએ છીએ અને આ વાળું જે છે એને આપણે અહીં લખતા હોઈએ છે તે રીતે લખી નાખ્યું આપણે ચલો હવે એની અંદર ગુણાકાર કરીને પહેલા તો કંપનીએ કેટલા રૂપિયા મંગાવે એ જજમેન્ટ લઈ લઈએ 8 લાખ ગુણ્યા 13 મને કરી આપો 1.4 લાખ એટલે 104 લાખ એવું લખી નાખીએ આપણે પછી 8 લાખ × 23 કરી આપો મને 184 લાખ અને 8 લાખ × 4 એટલે કે 32 લાખ તો આટલી રકમ કંપનીએ મંગાવી છે એટલી બધી રકમ એટલા માટે તમને દેખાય છે કારણ કે આમ જનતા પાસેથી ઘણા બધા લોકો એની પાસેથી એ મંગાવી લીધે બરાબર છે ચલો જાનકીના જેવી વાત છે ખબર છે બોલો નહીં આવતો બોલો વિમલ ગુટખા તો તમને અંદર કે હું કમાતો હશે પણ એ વિમલ ગુટખા વાળો એક વ્યક્તિની માનો કે એક પડીકી પર એને 50 પૈસા કમાવા મળે છે ફોર એક્ઝામ્પલ એક પડીકી પર કેટલા કમાવા મળે છે 50 પૈસા પણ એવી રીતે તમને એવું લાગે કે 50 પૈસા જ કમાય છે એટલે એ 50 પૈસા નથી કમાતો એ રીતે આખા ભારત દેશની બધી જનતાને ખવડાવે છે વિમલ કરોડો લોકો પાસે જેને તમે 1 કરોડ લોકોને એક ઉદાહરણ તરીકે 1 કરોડ લોકોને તમે ખાલી એ 50 પૈસાની પાસેથી કમાવો છો 1 કરોડ લોકો તો એ અમાઉન્ટ કેટલી જતી રહે બહુ મોટી જતી રહે બરાબર એ શેરમાં પણ એવું જ હોય શેરમાં કંપની એવી રીતે પૈસા ભેગા કરે ચલો હવે ન ભરેલાની વાત કરીએ બોલો ન ભરેલા કઈ કઈ વ્યક્તિ છે કયા બે વ્યક્તિ છે કે નથી ભરતા વિપુલ અને હેમા તો અહીં લખીશું વિપુલ
અહી લખીશું હેમા વિપુલ કેટલા શેર પર નથી ભરતો ભાઈ જરા જુઓ તો 1500 વિપુલ 1500 શેર જે છે એની પર પૈસા નથી ભરતો તો હવે વિપુલ વિશે સ્ટોરી વાંચીએ કે વિપુલ ક્યાં પૈસા નથી ભરતો કેવી રીતે નથી ભરતો તો આપનામાં ધ્યાન આપો વિપુલ કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે મંજૂરીની રકમ ચૂકવી નથી અને મંજૂરી પછી તરત જ તેના શેર જપ્ત કરવામાં આવ્યા છે તો તમે જુઓ કે આમાં અધવચ્ચે જપ્ત કર્યા છે વિપુલે આ પૈસા ભર્યા બરાબર છે પણ એને મંજૂરીના પૈસા ના ભર્યા એટલે કે એને 1500 શેર પર 23 રૂપિયા ના ભર્યા બરાબર ગુણાકાર કરીને મને કહો 1500 શેર પર 23 રૂપિયા નથી ભર્યા 34500 એ શેર ને ફરીથી બહાર પાડી દેવામાં આવે છે એવું અંદર લખ્યું છે તમે રકમ ધ્યાનથી વાંચો ને ત્યાં અંદર એવું લખેલું છે કે વિપુલના જે શેર હતા એ વિપુલના 1500 જે શેર હતા એ મંજૂર જે 1500 શેર હતા મંજૂરીની રકમ ચૂકવી ન હતી તેથી તે મંજૂરી બાદ જપ્ત કરવામાં આવે છે અને આખરી હપ્તો મંગાવતા પહેલા એ 1500 શેર પાંચ લેખે ફરીથી બહાર પાડી દેવામાં આવ્યા છે મતલબ કે એટલા માટે મેં આ લાઈન ખેંચી છે અને અહીંયા આગળ હું જપ્તી એવું શબ્દ લખી રાખું છું કે ભૂલી ના જવાય કે વિપુલના શેર ક્યારે જપ્ત કરેલા તો કે અધવચ્ચે જપ્ત કરેલા ક્યારે અધવચ્ચે કે ક્યારે તો કે મંજૂરી પછી તરત જ જપ્ત કરેલા અધવચ્ચે જપ્તી કર્યા છે બરાબર છે અને પાછા ત્યાં બહાર ભી પાડી દીધા છે જપ્ત કરીને તરત ને તરત ત્યાં સુરે છે બહાર પાડી દીધા છે ચલો તો અહીંયા છેલ્લામાં આપણે ડેશ મારી દઈશું અને હવે એમાંની વાત કરીએ તો એમાંના જો કેટલા શેર હતા એમાંના 500 શેર અને એને કયા પૈસા નથી ભર્યા અને ક્યારે જપ્ત કરવામાં આવ્યા છે તે વાક્યમાં છે એમાંના જે શેર હતા એ આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી તેથી તેણે આખરી હપ્તાની રકમ નથી ચૂકવી દીધી આખરી હપ્તા બાદ જપ્ત કરવામાં આવ્યા છે અને આ શેર શક્ય તેટલા વધુમાં વધુ વટાવ આપીને બહાર પાડવામાં આવ્યા છે તેવું કીધું છે તો અહીં એને આ પૈસા તો કે ભરી દીધા આ પૈસા તો એ પણ એને ભરી દીધા પણ એમાં આખરી હપ્તાના નથી ભર્યા એટલે કે 500 ઉપર શેર પર એને 4 રૂપિયા દીધું છે એટલે કે કેટલા રૂપિયા તો કે 2000 રૂપિયા એમાં આખરી હપ્તાના નથી ભર્યા અને એ પછી એના શેર જપ્ત કરવા માટે તો અહીંયા જે લીટો ખેંચ્યો અને એમાંની જપ્તી હતી એના અલગ જગ્યાએ જપ્ત થયા છે એના ક્યારે જપ્ત થયા છે અલગ જગ્યાએ એના જપ્ત થયા છે બરાબર ને એ દીધે છે દાવીતે લખાઈ જાય પછી આપણે બાદ બાકી કરીએ અહીંયા લખીશું 104 લાખ પછી આ જે 184 લાખમાંથી તમે 34500 બાદ કરી આપો મળે છે ચલો હવે આપણે આમનોન બનાવીશું આટલું લખાઈ દઉં છું તમારે આમનોન સ્ટાર્ટ કરીએ પહેલી આમનોન લખીશું બેંક ખાતે ઉધાર લખતા જાઉં સાથે સાથે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કેટલા રૂપિયા તો કે 104 લાખ 104 લાખ ના 5 મિલિયન 104 લાખ
ત્યાં બાબત જ નથી લગતા કારણ કે લાંબો દાખલો છે એની અંદર બે બે જપ્તી અલગ અલગ જગ્યાએ કરવાની છે એક જપ્તી અહીંયા છે એક જપ્તી અહીંયા છે બે બે જપ્તી છે અને એમાં વધુમાં વધુ અટાવતી બહાર પાડ્યા છે હેમાના શેર જપ્ત કરીને વધુમાં વધુ અટાવતી બહાર પાડ્યા છે એક આઈએમ ટોપિક કવર થઈ ગયો છે એટલે આપણે બાબત જ નથી લગતા ટાઈમ બચાવવા ચલો બીજી આનંદ બનશે અરજી ખાતે આજે જમા છે ને એને પહેલા ઉધાર લઈ લો ચલો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 104 લાખ ચાર વખત તે શબ્દ વાપર્યો છે કેમ ચાર વખત તે શબ્દ વાપર્યો છે તો એક આ પરત કરીએ એના માટે એટલે કે તે બેંક ખાતે બીજો જે તે જે છે એ આપણે ક્યારે લઈશું તો કે મૂડી ખાતે એટલે કે તે ઇક્વિટી શેર મૂડી ખાતે બરાબર પછી જે ત્રીજો જે તે શબ્દ વાપર્યો છે એ આપણે વાપર્યો છે પ્રીમિયમ એટલે કે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ચોથો તેની જરૂર નહીં પડે ત્રણ જ તે ચોથો લઈને છે એક આ પરત વાળો પછી એક આ મૂડી વાળો આજે મૂડીમાં લઈ ગયા છે એ પછી એ પ્રીમિયમ વાળો હવે એના ગુણાકાર બતાવીએ અને એનો જવાબ લઈએ ચલો સૌથી પહેલા તો બેંક તો બેંકમાં કશું પરત કર્યું નથી ને 0 ગુણ્યા 13 તો બેંકમાં 0 ગુણ્યા 13 એટલે કે તમે કશું પરત કરવાનું નથી એટલે ત્યાં આવશે 0 પછી મૂડી તો મૂડીમાં કેટલા ગુણ્યા કેટલા તો જો 8 લાખ શેર 3 ની મૂડી એટલે લખીશું 8 લાખ શેર ગુણ્યા 3 ની મૂડી એટલે 8 તરીને 24 લાખ પ્રીમિયમ ની વાત કરીએ તો કેટલું તો કે 8 લાખ શેર 10 નું પ્રીમિયમ 8 લાખ શેર ગુણ્યા 10 નું પ્રીમિયમ કરી આપો એટલે કેટલા થશે 80 લાખ 80 લાખ તો આ થઈ તમારી અરજીની બે આમનોંધ પૂરી થઈ ચલો આ બે આમનોંધ મેં પૂરી કરી અરજીની પૂરી થઈ હવે મંજૂરી તો મંજૂરીના મંગાયાની વાત કરીએ તો મંગાઈએ ત્યારે શું આમદન બને તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા પણ જોડે પ્રીમિયમ બી છે તો એ પણ લખવું પડશે ચલો લખો ત્રીજી આમદન ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ જમા તમે મંજૂરીના કેટલા રૂપિયા મંગાયા છે ટોટલ તો કે 184 લાખ ₹84 લાખ અને 8 લાખ ગુણ્યા 20 કરવું પડશે એટલે 160 લાખ કેવી રીતે થશે આને સુધી પહોંચી ગયા બધા બે મિનિટ બોલો ચલો ચોથી આમાં જે ચોથી આમદન બનશે એ આ મંજૂરીના નાણાં મળ્યાની વાત કરીએ કેટલા મળ્યા છે 8 લાખ બરાબર તો લખો બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા
1836 5500 एक्टली अमाउंट है 1836 5500 आटला रुपया आपने मंजूरी ना मड़े आ गए यानी अमाउंट बनाई चलो હું અહીંયા આડી એટલા માટે ઊભો રહ્યો છું થોડો રોકાયો છું મારે તમને પૂછવું છે કે હવે હું આખરી હપ્તો મંગાયાની આપનો બનાવું કે પછી બીજી કોઈ બનશે જપ્તી નહીં બનશે એટલે જ આપણે બચ્ચા લીટો ખેંચી રાખ્યો છે આખરી હપ્તો મંગાયાની પ્રોસીજર કરી એ પહેલા આપણે આ લીટો ખેંચી રહ્યો છે કે આપણને યાદ કરાવે છે આ લીટો જે ખેંચેલો છે શું યાદ કરાવે છે કે આખરી હપ્તો મંગાવવાની પ્રોસીજર કરતા પહેલા આ વિપુલ જે છે ને એના શેર કે જપ્ત કરવાના છે અને ત્યાંને ત્યાં પરિવાર પાડવાના છે એટલે આખરી હપ્તો મંગાવવા માટે કંપની ઉતાવળ નથી કરી રહી પણ જપ્તી કરી રહી છે કોની વિપુલની બરાબર છે તો આમાં બેની કમ્બાઈન જપ્તી ના કરી શકાય કારણ કે અલગ અલગ જગ્યાએ જપ્તી થઈ રહી છે આમાં આ જપ્તી આ સ્ટેજ પછી થઈ રહી છે જ્યારે હેમાની જે જપ્તી થઈ રહી છે એ આ સ્ટેજ પછી થઈ રહી છે બે વસ્તુ અલગ છે મૂડી ખાતે ઉધાર અને તે શેર જપ્તી ખાતે જમા બરાબર બેઝિકલી જપ્તીની આમદ આટલી જ હોય છે જપ્તીની આમદ કેટલી હોય છે આટલી મૂડી ખાતે ઉધાર જપ્તી ખાતે જમા હવે પૂછડા ચોટાડવાના અને આપણે વિપુલનું બનાવી રહ્યા છે એટલે વિપુલનું જ જોવાનું હવે આમાં તમે જુઓ કે એને કયા સ્ટેજના પૈસા નથી ભર્યા તો એને મંજૂરી હા એને માત્ર મંજૂરીના નથી ભર્યા બરાબર છે એટલે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા હજી પત્યું નથી હજી આમે ક્રાસ ચૂકાયેલો છે એમાં જોવાનું કે આ જે એને મંજૂરી ના નથી ભર્યા તો આમ ઉપર જઈને જોવાનું કે વખતે પ્રીમિયમ હતું તો કે આ હતું મતલબ કે એને 20 રૂપિયાનું પ્રીમિયમ પણ ભર્યું નથી તે એની બી એન્ટ્રી લગાવવી પડશે ને તો 20 રૂપિયાનું જે પ્રીમિયમ નથી ભર્યું તો એની પણ અહીંયા ઉપર તમારે સ્થાન આપવું પડશે અને અહીં લખવું પડશે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે અને હવે આ બની ગઈ તમારી પરફેક્ટ આમ જપ્તી માટેની ઓકે સમજ પડી અને એની હવે રૂપિયા બતાવું છું કઈ રીતે ગોઠવાશે તો જો એને 1500 શેર પર 20 રૂપિયા નથી ભર્યા એટલે અહીં લખીશું 1500 પર 20 રૂપિયા કરો મહાકાળ 30000 ઓકે ચાલો મૂડીની વાત કરીએ તો 1500 શેર પર અત્યાર સુધી મંગાવેલી મૂડી અત્યાર સુધીનો મિની કાયા લીટો ખેંચે ત્યાં સુધી અત્યાર સુધીનો મતલબ શું થાય તમે જ્યારે જપ્ત કરો છો ત્યાં સુધી એને કહેવાય અત્યાર સુધી એટલે કે આ લીટો ખેંચ્યો છે ત્યાં સુધીની મૂડી લેવાની છે જરા ધ્યાનથી સમજો આ લીટો એમને નથી ખેંચ્યો અત્યાર સુધીની મૂડી કેટલી છે ખબર છે 3 ને 3 6 જ છે કેટલી છે 6 એટલે એને લગવાનું 6 9 તો અહીંયા થશે 9000 ઓકે જપ્તી જે છે એ તો આપણે હંમેશા તફાવતી શોધીએ જેવું મેં તમને કીધેલું છે જપ્તી છે એને શોધવાની તફાવતી શોધવાની અને મંજૂરીના કેટલા લખવાના છે તો કે 34500 અને આ બેનો સરવાળો કરો એમાંથી આ બાદ કરો અને મને કહો કે શું જવાબ આવે છે 30000 અને 30 ને 9 39000 અને 39000 માંથી આ 34500 મને બાદ કરી આપો 30 ને 9 4500 30 ને 9 39 અને 39000 માંથી તમે 34500 જો બાદ કરો તો અહીં કેટલો જવાબ આવે છે તમારો 4500 એ તમારો જવાબ આજે વિપુલની જપ્તી કહી દીયા વિપુલની જપ્તી લખી નામો છે પછી એના ત્યાં ખરી બહાર પાડવાના છે પણ પછી વાત કરીને આટલું લખી નામ
थैंक यू जी। चलो भाई बाहर पढ़े नहीं बात करिए तो तुम्हें जो लगती है अंदर रकम वाची ना तेरे में ध्यान दी वाची भी तो तुम्हें ध्यान दी ना वाची तो हवे वाचो कि ए शेयर 5 रुपया ना भावे बाहर पढ़े हो जाए ये भी आखरी अब तो मंगाया पहला ये वो चौपट पढ़े दे दे रकम जो मैं वाची ना तेरे माइंड में स्टोर कर दे तुम्हारे भी अभी आदत पड़ो ध्यान रखो कि 10 नी मूल कीमत नो शेयर जे अने एने बाहर केला रुपया दी पांच पाड़े हो जाए 5 रुपया दी फरी दी बाहर पाड़े हो जाए तो तुमने 5 रुपया नो वधारानो वटाव कहेवाय सु कहेवाय वधारानो वटाव એટલે કે ભાવ ઘટાડીને બહાર પડ્યો છે ભાવ શું કર્યો છે કમ કરીને બહાર પડ્યો છે તો હવે એની એન્ટ્રી અહીંયા સમજીએ તો સૌથી પહેલી તો એની એન્ટ્રી આપણે 6 નંબરની એન્ટ્રી અહીંયા મળશે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર અને તે શેર મૂડી ખાતે જમા તો આપણે બહાર પાડ્યાની આમાં કરી રહ્યા છે વિપુલની બહાર પાડ્યાની તો તમે જો કેટલા રૂપિયા લઈને તમે બહાર પાડ્યા છે તો કે 5 રૂપિયા લીધા અને બહાર પાડ્યા છે કેટલા શેર તો કે પૂરેપૂરા શેર કેટલા શેર હતા વિપુલના 1500 શેર કેટલા રૂપિયા લઈને તમે ખરીદી વેચ્યા છે 5 રૂપિયા કરો ગુણાકાર 1500 તમારા મૂડી એની જોઈ લેવાની કન્ફ્યુઝન લાગતું હોય 1500 શેર પર મૂડી કેટલી હતી 6 રૂપિયા લગલા થશે 9000 બરાબર છે તો તમે હવે આમાંથી આ બાદ કરશો એટલે આ ઉધાર કેટલા રૂપિયા ખૂટે તરત તમને ખબર પડી જશે 1500 તો આ થઈ તમારી ફરી બહાર પાડ્યાની આમનોંધ કોની ફરી બહાર પાડ્યાની વિપુલના ફરી બહાર પાડ્યાની આમનોંધ બરાબર છે લગી નાખો ચાલો ફરી બહાર પાડ્યાની આમનોંધ હવે આની મૂડી અનામત કેટલી નીકળે તો તમે જમા માઈનસ ઉધાર કરીને સાઈડમાં લખી રાખી છે કારણ કે હજી બીજી મૂડી અનામત પેલાની જે આવશે ને હેમાની જે છે મૂડી અનામત પેલા આની મૂડી અનામતની વાત કરીએ અને અત્યારે મૂડી અનામતમાં લઈ જવાય તો નાખી દેવામાં કોઈ ઇશ્યુ નથી અહીંયા જમા કેટલા છે જપ્તીના જમા કેટલા છે 4500 ત્યાં જપ્તીના ઉધાર કેટલા છે 1500 તો તમે એની બે બાદ બાકી કરો જપ્તીના જમા અને જપ્તીના ઉધારની બાદ બાકી કરો તો કેટલી અમાઉન્ટ આવે 3000 બરાબર ને અને એની આમનોંધ આપણે બનશે તો શું બનશે તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમ તો તમે એની મૂડી અનામતની ભી આમનોંધ ત્યાં બનાવી દો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા 3000 ક્યાંથી આયા એની મેથડ ભી નીચે બતાવી દઉં છું કે જમાવાળી જપ્તીના 4500 હતા ઉધારવાળી જપ્તીના 1500 હતા અને એમ થઈને એમની મૂડી અનામત 3000 નીકળી લખાઈ ગયું આટલું
फिर नीचे बताओ जो 4500-1500 ले गेयर दिन खबर पड़े कि हम ये ना मना 3000 के आंधी आएगा। चल अबे तमे जो केटलो पत्यू जरा ये बढ़िया कपड़ा मैप मा जोई ले केटलो पत्यू आनी बे आमनन तमे पति गई आनी बे आमनन ईदी पति गई पछि इन बिटवीन आते रीटो खेचेलो जेनी जपती अने फरी बार पड़े त्रण आमनन तो बंदी थी तो मैं ईदी वच्चे पूरी करी अने हवे कई बनाई रह्यो खबर छे हवे हुं आखरी हप्तानी बे आमनन जे छे ए बनावा जई रह्यो छुं। સમજણ પડી આપણો કયા ફ્લોમાં જઈ રહ્યો છે ખબર પડી ગઈ તમને આ ટેબલથી તમને ખબર પડશે। હવે આખરી હપ્તાની બનાવીએ છે આમનો આખરી હપ્તો મંગાયાની તો લખો 8 નંબરની આમનો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા આમાં પ્રીમિયમ નથી હો એટલે મેં પ્રીમિયમ નથી લખ્યું આખરી હપ્તામાં ખાલી મૂડી જ છે એટલે મેં ખાલી મૂડી લખ્યું છે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા રૂપિયા મંગાયા જોયા 32 લાખ તો ત્યાં લખી નાખો 32 લાખ હવે મળ્યાની વાત કરીએ 32 લાખ મંગાયેલા હવે મળ્યા કેટલા તો તમે જો કેટલા મળ્યા છે 31,98,000 તો લખો બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 31,98,000 લખ્યું અને હવે શું કરીશું તો હવે જપ્ત કરીશું આની બી બે એન્ટ્રી પતી ગઈ અને એ પતે આ રીટો ખેંચરો દેખાય ને બરાબર જે એક કોનો છે તો કે હેમાની જપ્તી નો છે એટલે હેમાની જપ્તી ની બીજી કેટલી આમનોન બનશે તો કે 3 આમનોન કે 2 આમનોન હેમાની જપ્તી ની બનશે જે હવે કરીશું આપણે બરાબર તો હવે હેમાના શેર જપ્ત કર્યાની વાત ચાલી રહી છે જો 10 નંબરની આમનોન બસ સમજી લેજો પછી તમે લખજો અહીંયા લખું છું સૌથી પહેલા તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા શેર જપ્તી ખાતે જમા બેઝિકલી આમનોન આટલી છે દર વખતે જ્યારે હું જપ્તી ની આમનોન લખું છું ત્યારે આ વાક્ય વારે વારે રિપીટ કરું છું જપ્તી ની આમનોન આટલી જ છે હવે એને જે સ્ટેજ ના રૂપિયા ના ભર્યા હોય ત્યાં સ્ટેજ નીચે ચોંટાડવાના જેને આપણે પૂછડા કહીએ છીએ જો પૂછડા ચોંટાડી એને કયા નથી ભર્યા એને કયા સ્ટેજના નથી ભર્યા તો કે એને આખરી હપ્તાના સ્ટેજના નથી ભર્યા તો અહીંયા તે તે કરીને લખીશું તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા બરાબર ચલો હવે જોડે જોડે પ્રીમિયમ બી જોઈ લેવાનું કે ના નથી ભર્યા તમે ઉપર જઈને આમ જરા જોઈ લેવાનું કે અહીંયા પ્રીમિયમ ના બી નથી ભર્યા પ્રીમિયમ તો છે જ નહીં તો અહીંયા આપણે પ્રીમિયમને સ્થાન આપીશું નહીં જેમ આનામાં જો તમે આને પ્રીમિયમ ના નોતા ભર્યા આજે 34500 નોતા ભર્યા તો એમાં તમે જો એને પ્રીમિયમ ના નોતા ભર્યા તો મેં જામીનગીરી પ્રીમિયમ ઉધાર કર્યો પણ આનામાં એવું નથી કે આને શું કર્યું છે કે એનામાં પ્રીમિયમ છે જ નહીં એટલે કે એને પ્રીમિયમ ના પૈસા ન ભર્યા એવું છે નહીં એના માટે હું લખતો નથી આટલી જ એની આમનોન બસ સમજણ પડી કે ના સમજણ પડી આમાં પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ કેમ મેં લખેલું ઉધાર કરેલું અને હું કેમ નથી કરી રહ્યો એટલા માટે નથી કરી રહ્યો કારણ કે આ જે પૈસાને નથી ભર્યા એની અંદર તમે જો કે પ્રીમિયમ નથી મતલબ કે એને પ્રીમિયમ ન ભર્યો એવી કન્ડિશન નથી એટલા માટે હું ત્યાં નથી લખી રહ્યો અને હવે એની ગણતરી આપણે કરીએ તો તમે જો કે એના કેટલા શેર હતા તો કે 500 શેર હતા 500 શેર ને અત્યાર સુધી મંગાયેલી મૂડી હવે એની અત્યાર સુધી મંગાયેલી મૂડી અલગ છે જોજો ભાઈ એના છે નહીં જપ્ત કરીએ છે નહીં આ જપ્ત કરીએ છે તો અહીં સુધીની મંગાયેલી મૂડી તો 10 એ 10 છે 3 ને 3 6 ને 4 10 તો અત્યાર સુધી મંગાયેલી મૂડી એની 10 રૂપિયા છે એટલે 500 × 10 એટલે કેટલા થાય 5000 જપ્તી એ જે એને આપણે હંમેશા તફાવતથી શોધતા હોઈએ છે અને આખરી હપ્તાના કેટલા હતા તો કે 2000 રૂપિયા આ રીતે 2000 ત્યાં લખી નાખીશું તો તમે હવે જુઓ કે આમાંથી આને બાદ કરશો એટલે અહીંયા જે રૂપિયા ખૂટે છે ને BIS કેટલા રૂપિયા ત્યાં આવશે આ થઈ તમારી કોની જપ્તીની આમદ બની આ તમારી તો આ બની તમારી હેમાની જપ્તીની આમદ લખી નાખો હેમાની જપ્તી
એમાંની જપ્તીની અમાઉન્ટ થઈ ગઈ. હવે એમાંના ફરી બાર પડ્યા એમ અમને. અને નીધર આઈએમપી ટોપિક છે જે નીચે અંડરલાઈન કરો બોલું છું. ટોપિક શું છે કે જે એમાંના શેર જપ્ત કરવામાં આવેલા ને અંદર જો એવું લખ્યું છે કે એને વધુમાં વધુ પટાવની પગાર પાડવામાં આવ્યા. કોઈ રૂપિયા નથી લખ્યા, દસ રૂપિયાની બહાર પડ્યા, પાંચ રૂપિયાની બહાર પડ્યા, ચાર રૂપિયાની બહાર પડ્યા, એવું કશું નથી લખ્યું. શું શબ્દ વાપર્યો છે? વધુમાં વધુ પટાવથી બહાર પાડ્યા, એ શબ્દની અંડરલાઈન કરો અને ત્યાં આઈએમપી લખી નાખો. હવે વધુમાં વધુ વટાવથી બહાર પાડ્યા ત્યારે કરવાનું શું? તો એના માટે અહીંયા આઈએમપી સમજવાનું છે તમારે. આઈએમપી ટોપિક છે કે જ્યારે વધુમાં વધુ વટાવ કે ને વધુમાં વધુ વટાવ આવો શબ્દ વાપરે ને ત્યારે તમારે જપ્તી બરાબર જપ્તી મૂકી દેવાની, મૂડી બરાબર મૂડી મૂકી દેવાની અને બેંકની અંદર બોક્સ બનાવવાનું. ધીસ ઇઝ ધ આઈએમપી ટોપિક. ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ ટ્રીટ. વધુમાં વધુ વટાવ આવે ત્યારે શું કરવાનું? જપ્તી બરાબર જપ્તી મૂકી દેવાની, બેંક મૂડી બરાબર મૂડી મૂકી દેવાની અને બેંકમાં તમારે બોક્સ બનાવવાનો. બરાબર છે? કઈ રીતે તો હું તમને કરીને બતાવું. તો જ્યારે વધુ વધુ વટાવ ત્યારે કે તો પહેલા તો બહાર પાડ્યાની ફરીથી બહાર પાડીને આપણે જે બેઝિકલી છે તો લખી જ નાખવાની આ રીતે કે બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. બરાબર છે? તો આ તમારી બહાર પાડ્યાની આમ નોંધ હોય છે બેઝિકલી. પણ હવે એને ટ્રીટ કઈ રીતે કરવાની છે વધુમાં વધુ વટાવતી? તો શું કરવાનું એકદમ સિમ્પલી જોઈ લેજો તમે. સૌથી પહેલા તો તમારે બેંક જે છે એમાં મેં બોક્સ મૂકવાનું કીધું, તો બેંકમાં મેં મૂકી દીધું બોક્સ. હવે આ વખતે બેંકને તફાવતથી શોધીશું. જપ્તી બરાબર જપ્તી ને મૂડી બરાબર મૂડી, પણ ક્યાંથી? અહીંયા ઉપરથી. જપ્તી અહીંયા જેટલી લખી છે ને એટલી જ અહીંયા જપ્તી ઉધાર કરી લેવાની. જપ્તી બરાબર જપ્તી મૂકી દીધું એટલે કે જેટલી જપ્તી જમા હતી એટલી મેં ઉધાર કરી લીધી અને મૂડી બરાબર મૂડી મૂકી દેવાની. તો મૂડી કેટલી હતી અહીંયા? 5000. તો એને મૂડીમાં મૂકી દેવાના 5000. બરાબર છે? જપ્તી વાળી રકમને જ મેં અહીંયા જપ્તીમાં ગોઠવી દીધી ઉધારમાં. આ મૂડી વાળી જે ઉધાર રકમ હતી એને જ મેં મૂડીમાં ગોઠવી દીધી એટલે મેં કીધું જપ્તી બરાબર જપ્તી, મૂડી બરાબર મૂડી અને બેંકમાં શું બની લેવાનું? બોક્સ. હવે તમે આમાંથી આને માઇનસ કરશો આ 5000 માંથી એટલે અહીંયા આવશે 2000. અને એ રીતે તમારે આ જે ટ્રીટ કર્યું એને કહેવાય વધુમાં વધુ વટાવથી બહાર પાડ્યા. જ્યારે બી વધુ વધુ વટાવથી બહાર પાડ્યા આવે ત્યારે બહુ નાનું મગજ નહીં ચલાવવાનું, આટલું સિમ્પલ લોજિક ચલાવવાનું, એનાથી તમારો જવાબ આવી જશે. બરાબર? લખી દીધું.